જૂનાગઢના ભેંસાણમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતેમાં અમૃતમ કાર્ડ કઢાવવા અરજદારોની મોટી કતારો જોવા મળી હતી। માં અમૃતમ કાર્ડમાં ગંભીર બીમારીનો ગરીબ માણસને રૂપિયા 5 લાખ સુધીની સહાય સરકાર દ્વારા આપવામાં આવે છે, જેમાં હાલ કોરોના, મ્યુક્યર, માઇકોસિસ, કેન્સર જેવી બીમારીમાં ગરીબ પ્રજાને મદદરૂપ થાય, જેને લઈને લોકો પોતપોતાના કામ ધંધા બંધ કરીને આવે છે। તો પણ કચેરીમાં કામ ન થતા હોય તાલુકાના 42 ગામના અરજદારો, જેને લઈને આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા આવેદન અને આરોગ્યમંત્રીને ટેલિફોનિક રજૂઆત કરવામાં આવી હતી। ભેંસાણના 42 ગામ વચ્ચે માત્ર એક જ કેન્દ્ર હોય, જેને લઈ લોકોની ભીડ જોવા મળી હતી, જેને લઈ આમ આદમી પાર્ટી દ્વારા રજૂઆત કરવામાં આવી છે। આ તકે ભેંસાણના સરપંચ અને આમ આદમી પાર્ટીના જિલ્લાના મંત્રી ભૂપત ભાયાણી તેમજ ભેંસાણ તાલુકાના આપના પ્રમુખ કિશોર સાવલિયા, ભેંસાણના આપના શહેર પ્રમુખ વીડી ભેસિયાની, તાલુકા આપના કાર્યકર્તાઓ દ્વારા મામલેદાર નાવેદન અને આરોગ્ય મંત્રી કુમાર કાનાણીને સ્તોત્રે કાર્યવાહી કરવા માંગ કરી છે। આરોગ્ય કમિશનરની વેબસાઇટ જે આયુષ્માન કાર્ડ કાઢવાના વિભાગને જે એનકોડ કંપનીને આપેલો છે કોન્ટ્રાક્ટ, હવે આરોગ્ય કમિશનરની વેબસાઇટ ઉપર જે ક્ષતિઓ છે જે સુધારવી અતિ આવશ્યક છે, કેમકે જનતાને એમાં પારાવાર મુશ્કેલીઓ પડે છે। દાખલા તરીકે કોઈને હૃદયરોગનો એટેક આવ્યો અથવા તો કોઈ બીજી બીમારી સબબ તાત્કાલિક ઓપરેશન કરવાનું છે, અહીંયા કાર્ડ કઢાવવા ગયા તો કાર્ડમાં આવકનો દાખલો જે 3 વર્ષ સરકારની ગાઈડલાઇન મુજબ 3 વર્ષ વેલિડ ગણાતો હોય છે, પરંતુ આરોગ્ય કમિશનરની વેબસાઇટ ઉપર અત્યારે 2021નો એક વર્ષનો દાખલો જે છે, બાકી નોટ ફાઉન્ડ એવું બતાવી દે છે। તો 20-25 કિલોમીટર દૂરથી અરજદાર આવ્યા હોય, 2-3 દિવસે તલાટી મંત્રી મળતા હોય, તલાટી મંત્રીની સહી વગર આવકનો દાખલો નીકળતો ન હોય, જેથી કરીને અરજદારને 4-5 દિવસ એમાં એમાં લાગી જાય છે, ભૂખા તરસા અહીંયા આવવું પડે છે, હેરાનગતિ થાય છે। તો આ ક્ષતિ સુધારવામાં આવે એવી અમારી આમ આદમી પાર્ટીની ભેંસાણ તાલુકા વતી માગણી છે। બીજું કે જે રેશનકાર્ડમાં પણ ક્યારેક એરર આવી જાય છે, કોઈ ઘઉં ચોખા લેવા ન ગયો હોય વર્ષ દિવસ, તો એનું રેશન કાર્ડ ઓનલાઈન તો ચાલુ જ હોય છે, ખાલી ઘઉં ચોખામાંથી નામ એનું નીકળી જતું હોય છે, તો એમાં પણ એરર આવી જાય છે। તો એવા પણ માની લો કે 20 અરજદાર આવ્યા હોય તો 20માંથી 8-10 લોકો એવા પણ હેરાન થાય છે, જેથી કરીને આવા 2-3 મુદ્દાની જે ક્ષતિઓ છે વેબસાઇટ ઉપર આરોગ્ય કમિશનરને અમે લેખિતમાં જાણ કરેલ છે। આરોગ્ય મંત્રી શ્રી કુમાર કાનાણી સાહેબનું પણ ધ્યાન દોરી અને એમને પણ અમે વિધિત કરેલા છે અમારા પ્રસંગે, જેથી આ પ્રકારની મુશ્કેલીઓ જનતાને વેઠવી ન પડે એ માટે આજે અમે આવેદનપત્ર આપી અને જનતા હેરાન ન થાય એ માટે અમે વ્યવસ્થિત થાય એ માટે આજે અમે આવેદનપત્ર આપી સરકાર સુધી ધ્યાન દોરેલું। કાસમ હોથીનો રિપોર્ટ, SN News ભેંસાણ।